રાપરના વિવિધ સંગઠનો તેમજ સામાજિક આગેવાનો દ્વારા મોડાસામાં બનેલ અમાનવીય ઘટના સંદર્ભે મોડાસા આવેદનપત્ર આપીને રજૂઆત કરી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામ મધ્ય અપહરણ બળાત્કાર અને હત્યાની ઘટનાને અંજામ આપનાર નરાધમોને સજા આપવા તેમજ આરોપીઓનો બચાવ કરનાર પ્રશાસનના અધિકારીઓને સખત સજા અપાવવા કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ન્યાયપ્રિય નાગરિકો તેમજ સ્વાભિમાની યુથ ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકા બહુજન ચેરિટેબલ ટ્રસ્ટ જય ભીમ યુવા ક્રાંતિ મંડળ તથા ફુલે શાહુ યુવા ગ્રુપના કાર્યકરો તેમજ સામાજિક આગેવાનોને આવેદનપત્ર પાઠવીને વિરોધ વ્યક્ત કરીને અપરાધીઓને તાત્કાલિક ધોરણે સજા મળે ત્યારે આ અંગે તાત્કાલિક ધોરણે અમલવારી કરવા રાપર મામલતદાર કચેરી મારફત મહામહિમ રાજુને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી આજે આપણે જે મોડાસાની દલિત દીકરી ઉપર છવરણો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો છે અને બળાત્કાર કર્યા પછી એને જે એક વડલો છે ખોડિયાર માતાના મંદિરની બાજુમાં ત્યાં લટકાવી દેવામાં આવી છે છતાંય જે વાલીઓની ફરિયાદ છતાંય જે પોલીસે કોઈપણ કાર્યવાહી ત્રણ દિવસ સુધી સતત રિક્વેસ્ટ કરવા છતાં કરેલ નહીં પરંતુ આવી દલિતોની માંગણી હર હર જગ્યાએ મામલતદાર સાહેબને આવેદન આપવાને કારણે એ પોલીસ તંત્ર થોડુંક હરકતમાં આવી અને તપાસ આદરી એમાં ત્રણ જે તોમતદારો છે એ સિલિન્ડર થયા છે કાલની ને પરમ દિવસે અને એક છે એક જે તોમતદાર છે હજી ફરાર છે અને પોલીસે પકડ્યા પછી જે પોલીસ સ્ટેશને લઈ આવી અને પછી તે અજ્ઞાત છતડે લઈ ગયા છે એ પણ હજી એને કોર્ટમાં રજૂ કરવામાં આજ દિવસ સુધી તેરમા દિવસ સુધી આવ્યો નથી તો આટલો બધો અન્યાય એક દલિત દીકરી ઉપર થઈ રહ્યો છે ત્યારે જો નિર્ભયા કાંડ હોય તો મીણબત્તીઓ હાથમાં લઈ અને ઓલ ભારતની અંદર રોડ મેસે ઓલો પેક કરી દેવામાં આવે છે બરાબર તો દલિતની દીકરી માટે શા માટે નહીં એટલે આપણે એમને ન્યાય મળે અને એ નરાધમોને ફાંસીની સજા મળે યા તો ગોળીથી ચારે ઠાર કરે આમ ઠાર કરવામાં આવે એવી માંગણી આપણે સરકાર પાસે મૂકવાની છે અને મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવા માટે આપણે અહીંયા એક થયા છીએ અને એ દલિત દીકરીને ન્યાય મળે એવી આશા સાહેબ સાહેબને આપણે જે આવેદનપત્ર આપશું હરેશ ઠાકોર કેટીવી ન્યૂઝ રાપર